બિટકોઇન મામલે એક નવો વળાંક આવ્યો છે. ખુદ શૈલેષ ભટ્ટે બિટકોઇન મુદ્દે ખુલાસો કર્યો છે કે ચાર લોકોએ બિટકોઇનનું કૌભાંડ આચર્યું હતું, જેમાં કિરીટ પાલડિયા તેમના ભાગીદાર હતા અને બિટકોઇનનું ટ્રાન્ઝેક્શન પણ કિરીટ પાલડિયા કરતા હતા. અમરેલી પોલીસે અમારું અપહરણ કર્યું હતું અને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. કેશવ ફાર્મમાં લઈ જઈને ઢોરમાર પણ માર્યો હોવાનો આક્ષેપ શૈલેષ ભટ્ટે કર્યો છે. બિટકોઇન મામલે અમે કોઈને છોડ્યું નથી તેવું પણ સીબીઆઈનું કહેવું છે. શૈલેષ ભટ્ટે જણાવ્યું છે કે નલિન કોટડીયા, એસપી જગદીશ અમરેલી, પીઆઈ અનંત પટેલ અને કિરીટ પાલડિયા, અમે ચારે જણે આ સમગ્ર સ્કેન્ડલ ગોઠવ્યું હતું. ઉપરાંત સીબીઆઈ ઓફિસર સુનિલે તેમનો 5 કરોડનો તોડ પણ કર્યો હતો. કે નલિન સાહેબ કોટડીયા, જગદીશ સાહેબ અમરેલી, એસપી સાહેબ અને અનંત પટેલ સાહેબ પીઆઈ અને કિરીટ પાલડિયા, આ ચારે થે મારું આખું સ્કેન્ડલ ગોઠવેલું હતું. અને સીબીઆઈના ઓફિસર સુનિલ સાહેબે મારી પાસેથી 5 કરોડ રૂપિયાનો તોડ કર્યો. 1 થી 10 તારીખમાં મેં રકમ ચૂકવી અને મને રિમાઇન્ડ રૂમમાં બહુ જ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. બે કલાક રાખીને ખૂબ જ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું કે તું તમારા વિરુદ્ધ આવી રીતે ખોટા ગુના અમે દાખલ કરી દઈશું, આઈટીની રિપોર્ટ કરશું, તમે 2 નંબર નાણાંનો વ્યવહાર કરો છો, આમ કરો, એટલે બે ફાર્મ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું. એટલે ત્યાં તે દિવસે અમે એને 5 કરોડ રૂપિયા 2-5 દિવસમાં ચૂક્યા. પછી રવિવારે અમને એને જવાબ લેવા બોલાવ્યા હતા કે તમે જવાબ લખી જાઓ અને એનઓસી લઈ જાઓ, કે અમે એનઓસી આપી દઈશું એમ. મેં કીધું ભાઈ મેં પેમેન્ટ આપ્યું તો એનઓસી તો આપી દો કે કાલ સવારે કોઈ બીજા ઓફિસરો અમને એરેન્જમેન્ટ ના કરે. તો રવિવારે અમને 11:30-12 વાગે કૃષ્ણા હોટલ પાસે નિધિ પેટ્રોલ પંપ પાસે બોલાવવામાં આવ્યા. અમે ત્યાં જઈને ઉભા રહ્યા એટલે સુનિલ સાહેબ આવ્યા, આવીને કીધું કે હું કાલે તમારો જવાબ લઈશ, આજે નહીં લઉં. ત્યાંથી બેઠા ત્યાં થોડી વારમાં 3 ગાડીઓ આવી અમરેલી એલસીબીની. એક બોલેરો ગાડી હતી, એક ટાટા સુમો હતી અને એક એલેન્ટ્રા ગાડી હતી. એની અંદરથી 5-6 જણા ઉતર્યા અને અમને દરવાજો ખોલીને ઢોર માર મારવા માંડ્યા. એટલે મારી સાથે કિરીટ પાલડિયા જે હતો મારો ભાગીદાર, એણે જ આ બધું સ્કેન્ડલ ગોઠવ્યું અને આ બધું એણે જ કરાવડાવ્યું. એટલે મને ખ્યાલ આવી ગયો કે કિરીટ પાલડિયા જ આ બધું કરાવડાવ્યું છે. તો કે આપણે આને બિટકોઇન આપી દઈએ નકર આપણા ઉપર જૂઠા કેસ બનાવશે ને આપણને મારશે. એટલે મને ખ્યાલ હતો મારું અપહરણ થઈ ગયું છે, હવે આ કેમ જ મારે કરવું પડશે, આ છૂટવા હાટું થાય. એટલા માટે મેં કીધું ભાઈ તું આ લે આ બિટકોઇન લઈ લે ભાઈ, પણ અમારી જાન છોડ, અમને જવા દે ઘરે. પછી મેં બિટકોઇન એને અમારી પાસે લૂંટી લીધા પરાણે જબરજસ્તી. ચોક્કસ, તો એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. શૈલેષ ભટ્ટ પોતે બિટકોઇન મુદ્દે ખુલાસો આપ્યો છે અને આ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે જોડાયા છે. નરેન્દ્ર, બિટકોઇનનો જે મામલો છે ખૂબ જ ઊંચકા આવ્યો છે, તેમાં એક નવો વળાંક આવ્યો છે અને શૈલેષ ભટ્ટે પોતે જ હવે એક નવો ખુલાસો કર્યો છે અને નવા નામ પણ બહાર આવી રહ્યા છે. શું અપડેટ્સ આ વિશે મળી રહ્યા છે? સુરતના બિલ્ડર જે છે શૈલેષ ભટ્ટ, તેઓ અત્યારે અહીંયા પોલીસ ભવન છે, સીઆઈડી ક્રાઇમ, ત્યાં નિવેદન આપવા માટે આવ્યા છે. અગાઉ તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી, લેખિતમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ પ્રથમ વાર સીઆઈડી ક્રાઇમ દ્વારા એમને બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તેઓ સીઆઈડી ક્રાઇમ સમક્ષ પોતાનું નિવેદન પણ આપી રહ્યા છે. નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ એ પહેલા જ એમના દ્વારા અનેકવાર ખુલાસાઓ કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ તેમને સોશિયલ મીડિયા થકી એમની સાથે જે સમગ્ર ઘટના બની હતી એ તેમના દ્વારા જણાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે મીડિયા સમક્ષ પણ તેઓ રૂબરૂ થયા હતા અને ત્યારબાદ તેમને ખુલાસો કર્યો હતો. તે જે મુજબ ફેબ્રુઆરી મહિનાની અંદર તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખોટી રીતના એમને ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ 12 કરોડ રૂપિયાના જે બિટકોઇન, જેની 200 બિટકોઇન અને જેની સંખ્યા જે તે સમયે 12 કરોડ રૂપિયા થતી હતી, એ 12 કરોડ રૂપિયા અનંતકુમાર જે અમરેલી પોલીસમાં ઇન્સ્પેક્ટર છે તે, આ સિવાય એમની સાથે કેટલાક જે પોલીસ હતા એમના દ્વારા પડાવવામાં આવ્યા હતા. આ સિવાય સીબીઆઈ ઓફિસર નાયર કરીને જે છે એમના દ્વારા પણ 5 કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા અને એ સિવાય કુલ 78 લાખ રૂપિયા જે કેશ રકમ હતી એ પણ એમની પાસેથી વસૂલવામાં આવી હતી. આ તમામ બાબતો એમના દ્વારા જણાવવામાં આવી હતી અને સાથે જ અગાઉ પણ એમને આક્ષેપ કર્યા હતા અને પોલીસ તપાસ જે સુરત ક્રાઇમની ટીમ હતી એમના દ્વારા જે પોલીસ તપાસ કરવામાં આવી હતી અને એની અંદર પણ નલિન કોટડીયા જે રાજનેતા છે એમનું નામ પણ આવ્યું હતું. આ સિવાય એમના જે ભાગીદાર હતા એમનું પણ નામ સામે આવ્યું હતું. એટલે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ એમની અને એમના પરિવારની સિક્યુરિટીની બાબત સામે આવી હતી અને ત્યારબાદ તેઓ ગુજરાત છોડીને ચાલ્યા ગયા હતા અને જયારે ગુજરાતમાં ફરીવાર તેઓ આવ્યા છે ત્યારે અત્યારે સીઆઈડી ક્રાઇમ સમક્ષ તેઓ ઉપસ્થિત રહ્યા છે અને અત્યારે એમનું
નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ બાબતો પર નિવેદન લેવામાં આવશે કે આખરે જે બાબત એમને મીડિયા સમક્ષ જણાવી છે એ બાબત અને તેઓ ખરા અર્થમાં નિવેદન જે આપી રહ્યા છે એ બાબતોમાં કેટલી વિસંગતતાઓ છે, ખરા અર્થમાં તેમની સાથે શું કઈ બનાવ બન્યો હતો શરૂઆતથી, કે કારણ કે આમાં તપાસનો વિષય એ પણ રહેનાર છે કે આખરે એમની પાસે આ જે 200 બિટકોઈન છે એ કેવી રીતના અને ક્યાંથી આયા એ બાબતની અંદર એક તપાસ એ દિશામાં કરવામાં આવી રહી છે. બીજી તપાસ જે છે અમરેલી પોલીસ દ્વારા જે કરવામાં આવી હતી કે જેની અંદર જીગર નામના એક વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેનું અપહરણ થયું હોવાની બાબત પણ જેની અંદર દર્શાવવામાં આવી હતી, તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવનાર છે અને એ દિશામાં પણ જે શૈલેષ ભટ્ટ છે એમની તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે સીઆઈડી ઓફિસરને રૂપિયામાં આપવામાં આવ્યા છે, અમરેલી પોલીસના ઇન્સ્પેક્ટર અનંત પટેલને જે રૂપિયા આપવામાં આવ્યા છે એ સહિતની તમામ બાબતો પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને આખરે જે ઓફિશિયલ એમનું જે સ્ટેટમેન્ટ લેવામાં આવશે ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ વધારે આગામી સમયની અંદર ખુલાસાઓ કરી શકે છે. જી આભાર નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ, અપડેટ્સ આપની પાસેથી રહેતા રહીશું. તો હવે નિવેદન બાદ કયા ખુલાસા નવા પ્રકારના થાય છે તે જોવું રહેશે.